नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो अमारा विशेष कार्यक्रम आपनो हेल्थ में। हूँ छू आनंद बारोट और आप मारी साथे जोई रह्या छो केटीवी न्यूज गुजराती। दर्शक मित्रों, रोज बात करीए छीए ते आजे पण बात करवी छे आपना हेल्थ विषे, हेल्थनी जुदी जुदी समस्याओ विषे अने एना समाधान विषे। तो आप जाणो छो ए रीते रोज अमे ज्यारे आ प्रोग्राम लईने आवे छीए त्यारे साथे एक एक्सपर्ट डॉक्टर ने पण अमारी साथे राखीए छीए, जेना थकी आपने पण जे विषयनी छे संपूर्ण माहिती मळी शके अने साथे साथे एवुं पण कही शकाय कि आ जो डॉक्टर साहेबो छे खूब निष्णात होय छे अने एमने जे करेली प्रेक्टिस होय छे कि एमना जे जीवनना अनुभवो छे आपणी साथे शेर करता होय छे, એટલે કે એ માહિતી પણ આપણને ખૂબ જ સારી રીતે કારગત નિવડતી હોય છે। આપણે થોડા સમય પહેલા જ્યારે એક વિષય લીધો હતો અને વિષય દ્વારા આપને ખૂબ પસંદ પડ્યો છે વિષય અને આપના દ્વારા ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે, ત્યારે વિષયને લઈને અમે ફરીથી આપની સમક્ષ ઉપસ્થિત થયા છે। આજનો મારો ફરીથી એ વિષય છે કે સુજોગ થેરાપી, ન દવા, ન ઇન્જેક્શન, ન બોટલ, ન હોસ્પિટલમાં દાખલ થવું, કોઈ જાતની ટ્રીટમેન્ટ નહીં, પણ ખાલી એક સામાન્ય હાથ અને પગના પંજા ઉપર પ્રેશર કરીને, દબાણ કરીને જે આપવામાં આવતી થેરપી છે સુજોગ થેરપી, એના દ્વારા ઘણા બધા પેશન્ટ સાજા થઈ જાય છે। આપણી પાસે જેમ ભૂતકાળમાં ડૉક્ટર તરુણ શાહ જોડાયા હતા, આજે પણ ડૉક્ટર તરુણ શાહ આપણી સાથે જોડાઈ જશે અને એ પણ આપણને સારી માહિતી આપશે। દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એ રીતે કે ગઈ વખતે ડૉક્ટર તરુણ શાહે આપણને ખૂબ જ સારી માહિતી આપી હતી, હાથ અને પગના જે પંજાઓ છે એની અંદર એક સામાન્ય પ્રેશર આપીને એનું હિલિંગ કરીને કે એનું ટ્વિસ્ટ કરીને એટલે કે મૂવમેન્ટ કરીને સારામાં સારી કામગીરી કરી શકાય છે। બહુ સરળ વાત છે, પણ એને સમજવા માટે એકદમ ટેકનિકની જરૂર પડતી હોય છે। આપણે જાતે કરીએ છીએ ત્યારે ઘણીવાર આપણને આવડી પણ જતું હોય છે, જે રીતે ડૉક્ટર તરુણે આપણને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એની રીતે કરી શકે છે અને છેલ્લા 18 વર્ષથી એ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે કામગીરી પણ કરી રહ્યા છે। દર્શક મિત્રો, એક પોઈન્ટને દબાવવાથી, હાથ કે પંજાના પોઈન્ટને દબાવવા માત્રથી જો શરીરના અમુક દુખાવો મટી જતા હોય અને એમના કહેવા પ્રમાણે મોટામાં મોટી જે બીમારીઓ છે બીમારીઓ પણ જો મટી જતી હોય તો ચોક્કસપણે આપણે આ સુજોગ થેરાપીનો ઉપયોગ કરવો જોઈએ। સાથે સાથે એમ પણ કહી શકાય કે જે આ સુજોગ થેરાપી છે એ બહુ કારગત નીવડી છે। ઘણા બધા એવા પેશન્ટો છે ડૉક્ટર તરુણ પાસે કે જેમને આ સુજોગ થેરાપીના મદદથી ઘણી બધી સારી રીતે કામગીરી પણ કરેલી છે। આ થેરાપીમાં કોઈ દવા નથી લેવાની, કોઈ મેડિસિન નથી લેવાનું, ક્યાંય દાખલ થવાનું નથી અને બીજી કોઈ સર્જરી કે એવું કંઈ હોતું નથી। માત્ર ને માત્ર એક પ્રેશર, એક આંગળી અંગૂઠા ઉપર કે મધ્યસ્થ ભાગની અંદર ખાલી પ્રેશર આપવાથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જતું હોય છે। દર્શક મિત્રો, ઘણી બધી થેરાપી હોય છે, એક્યુપ્રેશર હોય છે, એક્યુપંચર પણ હોય છે, એવી જ રીતે આ સુજોગ પદ્ધતિ છે। સુજોગ પદ્ધતિ ખૂબ જ વિશ્વમાં ફેમસ થયેલી છે, ઘણા બધા એટલે કહી શકાય કે લાખો લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે અને સારી રીતે પરિણામો પણ મેળવી રહ્યા છે। ત્યારે કેટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આજે અમે પ્રયત્ન કરીએ છીએ કે આપના સુધી એક એવી માહિતી પહોંચાડીએ કે જે માહિતી થકી આપ પણ સારી રીતે કંઈક પરિણામ લાવી શકો આપની કોઈ પણ બીમારીની અંદર। કેમ કે જ્યારે સુજોગની વાત કરતા હોઈએ છીએ ત્યારે માત્ર ને માત્ર આપણે હાથ અને પગના પંજાઓની જ વાત કરતા હોઈએ છીએ, બીજી કોઈ વાત કરતા હોતા નથી। એટલે કહી શકાય કે સરળતાથી આપણે સુજોગ પદ્ધતિનો ઉપયોગ ઘરે પણ કરી શકીએ છીએ। ડૉક્ટર તરુણે જે રીતે આપણને જણાવ્યું હતું સુજોગ પદ્ધતિની અંદર આપણે જાતે પણ થોડું એનું નોલેજ લઈ અને સારી રીતે કામગીરી કરી શકતા હોઈએ છીએ। બીજી વાત એ છે કે જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ચોક્કસપણે કહી શકાય કે એની સારી માહિતી અને સરળ માહિતી જો આપણને મળી રહે તો ચોક્કસપણે આપણે પણ સારી કામગીરી કરી શકતા હોઈએ છીએ। દર્શક મિત્રો, બહુ સરળ માહિતી છે અને સરળ રીતે કરી શકાય એવી થેરાપી છે, પણ થેરાપીની અંદર એવું છે કે એનો ચોક્કસપણે અમલ થવો જોઈએ અને જે રીતે માહિતી આપેલી છે એ પ્રમાણે, માહિતી પ્રમાણે જ એનો જે કહી શકાય કે એ રીતે ઉપયોગ કરવો જોઈએ, જેના થકી કહી શકાય કે સારા પરિણામો મળી રહે છે। સાથે સાથે એમ પણ કહી શકાય છે કે જ્યારે આ થેરાપીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે અમુક વસ્તુ ખાવા પીવામાં પણ થોડી જે પરેજી હોય છે એ પાળવાની રહેતી હોય છે, જે ડૉક્ટર સાહેબના કહેવા પ્રમાણે, તો આ પ્રમાણે એક આખી પદ્ધતિસરની હોય છે અને એ પ્રમાણે કરવાથી ખૂબ સારા પરિણામો આવી જતા હોય છે। સરસ રીતે માહિતી આપવા માટે આપણી સાથે ડૉક્ટર તરુણ શાહ સાહેબ જોડાઈ ગયા છે। ડૉક્ટર સાહેબ, સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમ આપણું હેલ્થમાં। ગઈ વખત ડૉક્ટર સાહેબ આપણે સાથે જોડાયા હતા અને આપના દ્વારા જે માહિતી આપવામાં આવી હતી અમારા દર્શક મિત્રોને ખૂબ જ પસંદ પડી છે અને એમનો એક ભાવ પણ હતો કે ફરીથી આપની સેવા અમે અહીં આગળ લઈએ અને આપના દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી દ્વારા અમારા દર્શક મિત્રોને પણ સારી માહિતી મળી શકે। તો ડૉક્ટર તરુણ સાહેબ, આજે કયા વિષય ઉપર સુજોગની જે આપણી થેરાપી છે એના ઉપર આપણે ચર્ચા કરવાની છે?
પગને લગતા પ્રોબ્લેમ વધારે થતા હોય છે, ચાલી નથી શકતા, ઘૂંટણમાં દુખે છે, તળમાં એડીમાં દુખે છે, સાયટિકાનો પ્રોબ્લેમ હોય છે, પગ ઊંચો નથી કરી શકતા, નાના છોકરાઓ જન્મથી એ લોકો ચાલી નથી શકતા. આ બધા રોગો તમે જો વધારે લો ને તો વધારે, કારણ કે સૌથી વધારે શરીરના હાડકા માત્ર ને માત્ર પગમાં આવતા હોય છે. આને લગતું લો, કારણ કે આનો મેડિકલ સાયન્સ પછી કોઈ ઇલાજ જ નથી. દુનિયામાં 80 જાતિ રીતો છે માનસિક રોગની, હોમિયોપેથિક, આયુર્વેદિક, નેચરોપેથી, એક્યુપંચર, એક્યુપ્રેશર, એકીમેથી, આવી 80 જાતની તમે વિચાર કરો. હું ઓફિશિયલી તમને ટીવીમાં કહું છું કે એલોપેથીથી મારી નેચરલ થેરેપીની અંદર પગના રોગો મટાડવાની કોઈ દવા જ નથી. દુનિયાનો કોઈ બી જો માયનો લાલ એવું જો ચિઠ્ઠીમાં લખીને આપી દે કે આ દવા ખાવાથી પગનો પ્રોબ્લેમ મટી જશે, તો ચિઠ્ઠી મારી પાસે દેવાતો અર્ધો કલાકમાં જે તે ડોક્ટરને જેલ 5 વર્ષની જેલ કરાવી છે. આ કાયદો છે, કારણ કે આનો રોગનો ઇલાજ જ નથી. તો સિમ્પલી માત્ર વાઇબ્રેશન આ થેરપી નથી. પહેલી વસ્તુ તો હમણાં તમે જે થેરપીની વાત કરી એની આપણે વાત કરી છે, તો આ થેરપી નથી. આ મેડિકલ સાયન્સ તો છેલ્લામાં છેલ્લું રિસર્ચ છે, બરોબર સમજી લેજો. 2002 ની અંદર આ ઇન્ડિયામાં આવી હતી, આનું બહુ લાંબુ ચોડું રિસર્ચ થયું છે. મારો મને અહીંયા ઘડી 22 વર્ષ હું કરી રહ્યો છું, મેં 2000 ની ચાલતી કરી હતું. પણ ઇન્ડિયામાં 2000 ની સાલમાં જ ઇન્ડિયામાં આવ્યું હતું, મેં ત્યારે સ્ટાર્ટ કર્યું. ત્યાં સાઉથ કોરિયાની ટ્રીટમેન્ટ છે. અને મેડિકલ સાયન્સ તો છેલ્લામાં છેલ્લું રિસર્ચ છે, આમાં ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવાનું છે. આ થેરપી નથી. બીજી વસ્તુ, આ 100% મેડિકલ સાયન્સ છે, પોઈન્ટ નથી. આ એક્યુપ્રેશર કે એક્યુપંચરમાં જેવા પોઈન્ટ છે એવું બી નથી. ઉર્જા શક્તિ બેલેન્સ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને 100% ક્યોર થાય છે, નોટ એ રિલીફ. પહેલી વસ્તુ. અને જોઈન્ટ્સ અને બ્રેઇન માટે દુનિયામાં કોઈ એવી ટ્રીટમેન્ટ જ નથી કે જે ક્યોર કરી શકે. માત્ર સુટોપેથી એક એવી ટ્રીટમેન્ટ છે જે 100% ક્યોર કરે છે, નોટ એ રિલીફ. એવું નહીં કે આજે તમને સારું લાગ્યું કાલે પછી જોવું તેવું થઈ જશે, એવું નહીં. તમે પૂરેપૂરી ટ્રીટમેન્ટ લઈ લો છો તો 100% પરમિનન્ટ સારું થઈ જાય છે. એટલે હું માનું છું ત્યાં સુધી સૌથી વધારે અત્યારે હાઈએસ્ટ પ્રોબ્લેમ હોય છે પગને લગતા પ્રોબ્લેમ હોય છે. તો પગને લગતા પ્રોબ્લેમ સિમ્પલી માત્ર હાથના પંજાની અંદર વાઇબ્રેશન આપીને ઉર્જા શક્તિ બેલેન્સ કરીને તમારા પગને લગતા તમામે તમામ પ્રોબ્લેમ જો 100% ક્યોર થઈ જતા હોય તો આનાથી મોટી રીત કઈ હોય શકે? કોઈ ચીરફાઈ નથી, કોઈ એક્સરસાઇઝ નથી, કોઈ દવા ખાવાની નથી, કશું જ નથી. કારણ કે આને લગતી દવા બની જ નથી. હું ઓપન ચેલેન્જ તમને ટીવીના માધ્યમથી કરું છું. વર્લ્ડના કોઈ બી ડોક્ટર પાસે, અમેરિકા, કેનેડા, લંડન, દુનિયાના કોઈ બી ડોક્ટર પાસે તમે જઈને એવું કહેશો કે મને પગમાં દુઃખ છે, તમને શું દવા આપશે? 110% તમને માત્ર ને માત્ર પેઇન કિલર જ આપશે. પેઇન કિલર સિવાય એમની પાસે બીજો કોઈ ઇલાજ જ નથી. અને પેઇન કિલર તમે કેટલા દિવસ ખાશો? ખાશો ત્યાં સુધી તમને રાહત આપશે, પછી પાછો દુખાવા આવી જશે. અને પેઇન કિલર બી જયારે લિમિટ કરતા વધારે ખાશો ને તો તમારી કિડની 100% બગડશે. અને કિડની બગડી એટલે આખું શરીર ડેમેજ થઈ જશે, યુરિન બધું બધું બંધ થઈ જશે. એટલે સૌથી પહેલા તો હું મેડિકલ સાયન્સ પર આ બધા રોગોનો ઇલાજ નથી. હું તો ગુજરાતની તમામ મારી ઓડિયન્સ જે છે બધાને હું કહેવા માંગુ છું કે તમે જાતે હાથનો પંચો તમારી પાસેથી એની અંદર ટ્રીટમેન્ટ કરીને એની અંદર વાઇબ્રેશન સામે આપીને તમે તમારા પગના પ્રોબ્લેમ તો કમસે કમ સોલ્વ કરો. હું આજે તમને પગને લગતા તમે જે કહેશો તમામે તમામ પ્રોબ્લેમ સોલ્વ કરવાની કેવી રીતે સોલ્વ થાય એને લગતી વાત કરવા માંગુ છું. સૌથી પહેલા આપણે એવું સમજી લઈએ કે પગનો પ્રોબ્લેમ થાય છે કેમ. બહુ જ સાયન્ટિફિક રીતે જે તો પગનો પ્રોબ્લેમ શા માટે થાય છે, તો પગનો પ્રોબ્લેમ જે થતો હોય છે માત્ર ને માત્ર યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શનને લીધે જ થતો હોય છે. ડોક્ટરો કહે છે તમારો ઘૂંટણ ઘસાઈ ગયો, તમારું હાડકું ઘસાઈ ગયું, તો ફલાનું તો હું ચેલેન્જ આપું છું મારી સામે. તમે ટીવી માધ્યમમાં તો તમામે તમામ ડોક્ટર મારી સામે લાવજો, હું સાબિત કરી બતાવીશ કે હાડકું ઘસાતું નથી. અને જો હાડકું ઘસાતું હોય તો માણસ મરી જાય ને તો સ્મશાનમાં જઈને બે હાડકા લઈને તમે સામસામે આમ 1.5 કલાક સુધી ઘસી દેજો, ત્યાં પણ હાડકું ઘસાય તો કહે છે તો પગમાં પડે પૂરા હાડકું કેવી રીતે ઘસાય? અને બાયચાન્સ જો ઘસાઈ ગયું છે હાડકું તમારા હિસાબે, મારી પાસે પેશન્ટને લાવ, હું 10 મિનિટની અંદર પગને અડક્યા વગર હાથની આંગળીની અંદર હું સામાન્ય વાઇબ્રેશન આપું ને પેલો માણસ જો સીધો ચાલતો થઈ જાય તો એનો મતલબ શું થયો કે મેં પગની અંદર બહુ હાડકું જોઈન્ટ કરી દીધું અને પગને તો વળક્યો જ નથી. એ કેવી રીતે ક્યોર થયો? તમે સમજો બરોબર. હું તમને ન્યૂઝ ચેનલ વાળાને તમને કહું છું કે તમે આ સમજો કે તમે જો ડોક્ટર કહે છે કે હાડકું ઘસાઈ ગયું છે તો હું અહીં 10 મિનિટ આંગળીમાં ટ્રીટમેન્ટ કરું છું, હાથની આંગળીમાં, બીજી આંગળીની અંદર સામાન્ય વાઇબ્રેશન આપું અને માણસ જો સીધો ચાલતો થઈ જાય કે મને ઘૂંટણમાં નથી દુખતું એટલે રાહત થઈ જાય 15 મિનિટમાં ક્યોર થવા માટે ભલે ગમે તે લાગે, હું 15 મિનિટ વાઇબ્રેશન આપું જો સીધો તમારું હાડકું ઘસાઈ ગયું ક્યાં આવ્યું? અને ના વિશ્વાસ હોય તો આપણે સ્મશાન નથી કે બે હાડકા લઈને સામ સામે ઘસી જો, 1 કલાક ઘસી જો, જે પણ હાડકું ઘસાય તો ભગવાન એટલું ફાઇન શરીર બનાવ્યું છે ને આ ઘસાય એના માટે નથી બનાવ્યું. સૌથી પહેલા તો
આ બધી વસ્તુ મગજમાં જે રીતે ડોક્ટરે ઘુસેડી છે ને એ બધી લોકોના મગજમાંથી નીકળવી જોઈએ, કારણ કે એમની પાસે ઈલાજ જ નથી. એટલે તમને કોઈ પણ હિસાબે એ ને કે પ્રકારે ગમે તે રીતે ત્યાં તેવું કે છે કે આ બ્રેઇન માંથી મસ્ત નીકળે છે એ તમારી એવી થશે કે જેને રીતે ચાલી નથી શકતા, જયારે કોઈ ઈલાજ ના હોય તો આ રીતે કરતા હોય છે, એવું કશું જ હોતું નથી. હું ડોક્ટરો સુધી નથી જવા માંગતો, મારે તો પેશન્ટોને કેર કરવા છે. એટલે હું જે સમજાવવા માંગુ છું એ સમજાવવા માંગુ છું કે પગનો પ્રોબ્લેમ તમે તમારી મેતે કેર કરો. એટલે સૌથી પહેલા તો યુરિનરી બ્લેડર અને કિડનીમાં સામાન્ય પ્રમાણે જો ઇન્ફેક્શન આવશે ને તેની ડાયરેક્ટ અસર પગમાં થતી હશે. તો આ યુરિનરી અંદર તમે કઈ કિલો ખાશો તો પાછી તમારી કિડની બગડવાનું છે, તમારો ઘૂંટણ પાછો બગડવાનો છે. દુનિયામાં કયો રોગ ક્યોર થશે મને પણ પગનો પ્રોબ્લેમ દવા ખાવાથી ક્યોર થાય તો હું સોજો બંધ કરી દઈશ. મને 22 વર્ષ થયા હોસ્પિટલ ચાલે છે, ચાલુ તો હું બંધ કરી દઈશ. કોઈ ચાન્સ નથી ગોળી ખાવાથી ક્યોર થાય, સુજુક અપનાવશે 100% ક્યોર થશે. હવે તમે મને કહો કે પગને લગતા સૌથી હાઈએસ્ટ પ્રોબ્લેમ અત્યારે જે 90 લાખ રૂપિયા 80-80 લાખ રૂપિયા ઘૂંટણના ઓપરેશન કરાવે છે, કેટલા પેશન્ટ ક્યોર થાય છે મને પણ, કેટલા પેશન્ટ નોર્મલ ચાલી શકે છે, કેટલા પેશન્ટ પલાટી વાળી શકે છે. કોઈ કશું નથી કરી શકતું, પેલું ઓપરેશન કરી છે 2 લાખ ખર્ચા છે, કોઈ ઈલાજ નથી. એટલે મારા જેમ તો કઈ ડગુ મગુ ટ્રેન ચાલે છે, જે ત્યાં દુખાવો નથી થતો, કારણ કે ત્યાં આગળ મેઇન તો કોલ્ડનેસ અને હ્યુમિડિટી જે ઉર્જા શક્તિ એટલે ઘૂંટણ. હવે આ બે અનબેલેન્સ થાય, તમારું બેલેન્સ નથી થતું એટલે તમારા શરીરના કેટલા બધા રોગો આવી જશે તમે વિચારતો કરો. અને કોઈ દિવસ ઘૂંટણ ઓપરેશન કરો તો ઘૂંટણ, હવે હું તમને સિમ્પલ એની ટ્રીટમેન્ટ કેવી રીતે કરાવી એ આપણે મન પર આવ્યું, આપણે કોઈની વાત નથી કરી, મારા સુજોગને લગતી વાત છું. તો સુજોગની અંદર આ જે બીજી આંગળી છે બરોબર સમજી લો, તો આ બીજી આંગળી નથી, આ જો એ પહેલી બીજી ત્રીજી અને ચોથી, આ જે 4 આંગળી છે અંગૂઠો 5 આંગળી. હવે હું આ પહેલી આંગળી એ જોડી દઉં, આપણે આ બીજી આંગળી અને આ ત્રીજી આંગળી, આ બે આંગળી તમારા પગની આંગળી છે બરોબર સમજી લો. આ બીજી આંગળી એટલે આ બાજુનો પગ, આ ત્રીજી આંગળી એટલે આ બાજુનો પગ બરોબર સમજી લો. તો બહુ ફાઇન ટ્રીટમેન્ટમાં કહેવા જઈ રહ્યો છું. હવે આ આંગળીને આપણે હાથ આપણે આમ રાખીએ બરોબર સમજી લેતો, આમ હાથ રાખીએ તો આ જે નીચેનો ભાગ છે આ પગના પંજાનો ભાગ પર, આ તમારો પિંડલીનો ભાગ પર, આ તમારો ઘૂંટણ અંદરની સાઈડે, અને આ જાંઘ વાળો એરિયા પર, અને આ ઉપરનો થાપા વાળો એરિયા પર, આ જે ક્રોસ છે એ ક્રોસ એ સાયટિકાની નસ તો બધું જે કરીએ છીએ છે, અને હાથ ઊંધો કરીએ તો આ પાછળની સાઈડે આ પગનો પંજાવાળો ભાગ, આ નીચેનો નાળા વાળો ભાગ, આ ઘૂંટણનો પાછળ વાળો ભાગ, આ ઉપરનો થાપાવાળો ભાગ, અને આટલો થાપાવાળો ભાગ તમે ક્યોર કરો તો પગનો પ્રોબ્લેમ તમારો 100% ક્યોર થાય, નોટ એ રિલીફ. હવે કેવી રીતે તમારે સારું કરવાનું, બહુ સિમ્પલી ટ્રીટમેન્ટ બતાવું તમને. સમજી લો કે નોર્મલ, આપણે નોર્મલ માણસની વાત કરીએ, આપણે બહુ હાઈફાઈ લોકોની વાત નથી કરતા. નોર્મલ અત્યારે તમે સ્ટુડિયોમાં બેઠા છો, તમારી નસ ખેંચાઈ ગઈ, તમારી નથી ચલાતું કે કશું નથી, પણ કશું બી આ બીજી આંગળીનો ખાલી આ નીચેનો પોરું જે છે, નીચેનો પોરું બરોબર સમજી લેજો. આ નીચેના પોરુંની અંદર સિમ્પલી આવું એક વાઇબ્રેશન મશીન લઈને તમે નીચેના મશીનની અંદર ત્યાં સિમ્પલ વાઇબ્રેશન મશીન બી તમે કવર કરશો ને, એટ એ ટાઈમ માત્ર ને માત્ર, હું તો વધારે ટાઈમ બી નથી કરતો, માત્ર 5 જ મિનિટ તમે અહીંયા કરી આટલા ભાગની અંદર, જો આટલા ભાગની અંદર તમે માત્ર 3 જ મિનિટ કરો, ચોથી મિનિટ બી નથી કરતો, 3 મિનિટ તમે કરશો ને આખી લાઈન જો તમે કરી દીધી ને, તમે સાહેબ ચાલી જશો તો તમને એવું લાગશે કે આટલું બધું સરપ્રાઈઝ રિઝલ્ટ છે. દુનિયાની કોઈ ટ્રીટમેન્ટ એવી નથી કે જે 5 મિનિટ ની અંદર તમારો સીધા તમને ચાલતા કરી દેશે બરોબર સમજી લીધું. આ બીજી આંગળી અને આની અંદર તમે ક્રોસમાં આ વાઇબ્રેશન મશીન છે, દરેકે દરેક બ્યુટી પાર્લરથી માની બધી જગ્યાએ સિમ્પલી વાઇબ્રેશન મળતું હશે. ઓનલાઈન બી મંગાવશો, મસાજર લખશો તો ફટાકડ તમારી ગેરહાજ મળી જશે. આ વાઇબ્રેશન મશીનથી ખાલી બીજી આંગળીમાં જો ક્રોસમાં તમે 10-15 મિનિટ એટલું કરે, ગમે તેવું માથું માણસ હશે ને સીધો ચાલતું થઈ જશે. આ નોર્મલ માણસોની વાત કરી, પગને લગતા કેવા કેવા પ્રોબ્લેમો થતા હોય તો સૌથી પહેલા તપાસ કરીએ. તમે મને જો સવાલ પૂછતા જશો તો હું એ રીતે જવાબ આપીશ તો વધારે સારું રહેશે. જી જી ડોક્ટર, મારે આપને એ જ પ્રશ્ન પૂછવું છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા જે છે ની રિપ્લેસમેન્ટની આવે છે. ઘણા બધા લોકો એટલે કહી શકાય કે 40 વર્ષથી ઉંમરના દરેક વ્યક્તિને પગના ઘૂંટણનો દુખાવો, અને એક જ વસ્તુ છે કે ડૉક્ટર પાસે જઈએ છીએ એટલે ડૉક્ટર એવું કહે છે કે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે, બે બે નીનું રિપ્લેસમેન્ટ થઈ જાય છે, અને પછી પરિણામ જે રીતે આપે કહ્યું એ રીતે સુજોગ પદ્ધતિ દ્વારા ખૂબ સરળતાથી જે આપ સમજાવી રહ્યા છો એ રીતે જ મારે સમજવું છે કે જે પગના જે ની રિપ્લેસમેન્ટનો અત્યારે સૌથી મોટો મોટો ભાગ, બીજી વસ્તુ થાપાનો જે હાડકો જે વળાંક છે, અને જે પગના પંજાની જે નીચેની એડીઓમાં જે દુખાવો થતો હોય છે, આ 3 સમસ્યાઓ ખૂબ જ અત્યારે જટિલ બની રહી છે, તે 3 વિશે અમને જણાવશો. જી ડૉક્ટર સાહેબ, 5 મિનિટમાં તમને સમજાવ્યું. પહેલા તો ઘૂંટણનો પ્રોબ્લેમ સમજી ગયા તો બરોબર સમજી લીધો. ઘૂંટણનો પ્રોબ્લેમ એટલે કોલ્ડનેસ અને હ્યુમિડિટીની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય એને રીતે થાય. હવે આ આપણી બીજી આંગળી છે. હવે આ જે પાછળની સાઈડ જે પગ આપણે વાળી નથી શકતા બરોબર સમજી લીધો, પગ વાળી નથી શકતા, પલાટી વાળીને બેસી નથી શકતા, ઘૂંટણની પાછળ એરિયા એની ટ્રીટમેન્ટ નહીં કરવાની હોય છે.
હવે ઘૂંટણના આ ઉપરનો એરિયા છે, ત્યાં ઉપરની સાઈડે જો દુખતું હોય તો અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરવાની, તો બરોબર સમજી લેજો. અને ક્રોસમાં દુખતું હોય તો મારે ચાલવામાં અંદરની સાઈડ મારે કાકમાં માથો ચૂકો ચાલે છે, માથો ચૂકો ચાલે છે, એ યુરિનરી બ્લેડરનો ઇન્ફેક્શન થાય. બીજી ત્રીજી આંગળીની જે વચ્ચેની લાઈન છે એ અહીંયા આગળ. તમે આ પહેલો બીજો પોઝિટિવ મારીને આટલી ટ્રીટમેન્ટ લે, આટલી ટ્રીટમેન્ટ કરો, યાદ રાખજો 99% ઘૂંટણના ઓપરેશન રોંગ એટલા માટે થાય છે કે ઘૂંટણમાં પ્રોબ્લેમ જ નથી હોતો, અને સાયટિકાની નર્વ ની સર્જરી કરે તો ઘૂંટણમાં દુખતું બંધ થઈ જતું હોય છે. ઘૂંટણનો ખરેખર જો દુખતું હોય ઘૂંટણમાં, કારણ કે આ નળાવાળો ભાગ કામ ના કરતો હોય તો બધું વજન અહીંયા આગળ આવી જતું. મારા સામે ચાલે આ સમજૂતી પંચો છે, આ નળાવાળો ભાગ છે, તો માણસ એવું લાગે કે મને ઘૂંટણમાં દુખે છે, પણ નળાવાળો ભાગ થોડો પાવરફુલ થાય તો ઘૂંટણમાં દુખતું બંધ થઈ જતું હોય છે. 99% તો ઓપરેશનો બી રોંગ થતા હોય છે, બરોબર સમજી લો. પણ સમજી લો કે તમને ઘૂંટણમાં ખરેખર સાચું ઘૂંટણનું પેઇન છે તો આ જે વચ્ચેનો એરિયા છે, બરોબર સમજી લીધા, આ જે આ ગાંઠ આ બાજુની આ વચ્ચેની આ ક્રોસમાં તમે ખાલી ગાંઠ તમે ગાંઠ મારી તો સામાન્ય વાઇબ્રેશન આપતો ને, હમણાં જે રીતે મશીન બતાવ 1, 2, 3, 4, 10, 15 દિવસ હમણાં તમે 5 વાર ક્લિક કરો, હમણાં તમે સીધા ચાલતા થઈ જશો. ઘૂંટણને લગતો પ્રોબ્લેમ તમારો 100% મટી જશે. પણ ઘૂંટણને લગતો પ્રોબ્લેમ મટી જાય તો તમારો પગ સારો થઈ જાય એવું નહીં થાય, બરોબર સમજી લો. એકે માણસ ઘૂંટણના ઓપરેશન કર્યા પછી સીધા ચાલતા નથી, એનું કારણ શું છે? ઘૂંટણનો દુખાવો ઓછો હોય છે, અહીંયા આગળ નીચેની સાઈડે જે બધા દુખાવા હોય છે ને, દુનિયાનો કોઈ ડોક્ટર નથી મટાડી શકતો, જેને કારણે ચાલી નથી શકતા. પછી એક્સરસાઇઝ બધું હવે એનાથી બી બહુ સિમ્પલ વાત કહું, આપણે ખબર છે છોકરીઓ ડબલ બેડ લગાડે છે, રબર બેડ માથામાં ડબલ બેડ લગાડતા લગાડતા હોય છે ને, હું તમને સિમ્પલ એવું જોઈએ, તમને ખરેખર ઘૂંટણમાં દુખે છે, ડબલ બેડ લઈને આ જે વચ્ચેનો પડું છે ને, અહીંયા આગળ તમે 4 આંટા મારી દો ને, હમણાં અહીંયા ઘડી કાળી આંગળી થઈ જશે 10 મિનિટ પછી. તો અહીંયા ઘડી કાળી આંગળી થાય તો આ બીજી આંગળીમાંથી કાઢીને આ હાથની ત્રીજી આંગળી, બરોબર છે, આ ત્રીજી આંગળીમાં તમે લગાડી દો, 5-5 મિનિટ કરી દો, હમણાં તમારો ઘૂંટણનો દુખવા મટી જશે. હું તમને ટીવીના માધ્યમથી કહું છું, હમણાં હમણાં તમે 5-5 મિનિટ ડબલ બેડ લગાડો ને, હમણાં તમે પોતે સીધા ચાલતા થઈ જશો. આથી ઇઝી કોઈ ટ્રીટમેન્ટ પગને અડકવાનું નથી, બરોબર સમજી લો. આથી કોઈ ઇઝી ટ્રીટમેન્ટ હોય હું તો તમને ડબલ બેડ જે લેડીસો પોતાના માથામાં લગાડે છે એ ડબલ બેડ ખાલી ખાલી આમ લગાડશો ને અહીંયા ઘડી, તો પછી ઘૂંટણમાં હાડકું ઘસાઈ ગયું છે ને, આ બધી વાતો ક્યાંથી આવી? ક્યાંથી આવી હાડકું ઘસાઈ ગયું છે? માણસ સીધો નથી ચાલતો, જેની પાસે સ્ટીરોઈડ નું બધું 8-8 વર્ષ સ્ટીરોઈડ આપે છે, માણસોની ખબર નથી પડતી કેવી રીતે. હું તો તમને સિમ્પલી કહું છું, તમે ડબલ બેડ લગાવો, ચોર થવા માટે એની ટ્રીટમેન્ટ કરવી પડશે, પણ એટ એ ટાઈમ તો તમને 100% રિલીફ મળશે. જો તમને 5 મિનિટમાં બી રિલીફ મળતું હોય એનો મતલબ શું છે કે તમારે ઘૂંટણ નથી ઘસાવ. બીજી વસ્તુ, ઘૂંટણને લગતા પ્રોબ્લમ ની અંદર ઘૂંટણનો પ્રોબ્લેમ ઓછો હોય છે, એની આજુબાજુના બીજા બધા પ્રોબ્લેમ છે, નળાવાળો ભાગ ને ઇજવાળો ભાગ ને એ બધું દુખતું હોય છે. માણસ તો ત્યાં દુખતું ત્યાં હોય છે, જયારે ડોક્ટર પાસે જાય છે તો ડોક્ટર પાસે એક જ ઉપાય છે, ઓપરેશન. એટલે ફટ કરજો, આ તો તમને ઘૂંટણમાં પ્રોબ્લેમ છે ને એને લીધે તમને અહીંયા દુખે છે, ઘૂંટણમાં પ્રોબ્લેમ છે ને એટલે અહીંયા તમે ઘૂંટણનું ઓપરેશન કરાવો એટલે સીધા ચાલતા થઈ જશો. 99% ઓપરેશન નો રોંગ થતા હોય છે. અને જો ખરેખર ઘૂંટણનો પ્રોબ્લેમ તો મેં તમને કીધું એ રીતે ડબલ બેડ લગાડી દો આ બધું, અને સીધા ચાલતા જો તમે ચાલી શકો છો કે નથી ચાલી શકતા, 100% તમે ચાલતા થઈ જશો, ગેરંટી વાત. બીજી વાત કરીએ આપણે તમારા ઘૂંટણનો પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ ગયા, કોઈ બીજું કઈ જાણવું છે? ખૂબ સરસ રીતે આપ સમજાવી રહ્યા છો ડોક્ટર સાહેબ, બરોબર. હવે હું તમને બીજો થાપાને લગતી વાત કરી દઉં. 90% સ્ત્રીઓને કમરમાં દુખે છે એવી કમ્પ્લેન લઈને ડોક્ટરો પાસે જતા હોય છે, જે ડોક્ટરો આખું બંધ કરીને રિપોર્ટ કરાવશે, રિપોર્ટ બધા લઈને આવશે. કમરમાં દુખાવતા શું? વચ્ચેની સ્પાઇનલ કોર્ડ, બરોબર સમજી લેજો, અહીં પાછળની જે વચ્ચેની સ્પાઇનલ કોર્ડ, ત્યાં સ્પાઇનલ કોર્ડમાં લેડીઝોને ઓછું દુખતું હોય છે. લેડીઝોને દુખતું હોય છે થાપાની ઉપરનો એરિયા દુખતો હોય છે, બરોબર સમજી લો. તે જે થાપાની ઉપરનો જે એરિયા દુખતો હોય છે એ કિડની અને યુરિનરી બ્લેડરને લગતો દુખાવો હોય છે, એ કમરનો દુખાવો નથી હોતો. ડોક્ટરો ઉધા થતા રિપોર્ટ કરાવી દે, એમને એવું કહે છે કે તમારે L5 બગડેલો છે, 90% ઉપર L5 બગડેલો છે, એટલે કે થાપાનો પ્રોબ્લેમ નથી હોતો. ઓપરેશન કરાવીને 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા પછી તમારે થાપાની ઉપરનો દુખાવો નહીં મટે, નહીં મટે, નહીં મટે હું ઓપન ચેલેન્જ આપું છું. થાપાનો દુખાવો એ આખો યુરિનરી બ્લેડર અને કિડનીના ઇન્ફેક્શનને લગતો હોય છે, બહુ બરોબર સમજી લેજો. એ ટીવીથી તમે આ બહુ સારો સબ્જેક્ટ લીધો છે. થાપાનો દુખાવો મટાડવાનો હું બહુ સિમ્પલ અને બહુ ફાઇન ઇલાજ તમને બતાવું છું. તમને ખબર છે કે આ બીજી આંગળી, આ બીજી આંગળી તમારી આ પૂરી થઈ અહીંયા ઘડી, બરોબર છે, અહીંયા ઘડી તો પૂરી થઈને આને મુઠ્ઠી બંધ કરો, અને આટલા ભાગની અંદર, બરોબર સમજી લો, આટલા ભાગની અંદર તમારો પગ ઊંચો નથી થતો, તમે પગથિયું ચડવા જાવ છો તો તમને પુષ્કળ પેઇન થાય છે, ચાલી દે પગ ઊંચો પગથિયું ચડી જ નથી શકતા. આટલા ભાગની અંદર તમે હાઈએસ્ટ ટ્રીટમેન્ટ કરીને તમે, અને વધારે બધા તમને એવું લાગે તો આખી લાઈન કરી દો નીચેથી લઈને આ બીજી આંગળીની નીચેથી લઈને આજની ટ્રીટમેન્ટ કરો. આ વચ્ચેની સ્પાઇનલ કોર્ડ છે અને આ કિડની વાળી લાઈન છે, આ ત્રણે લાઈન તમે કરી દો, દુનિયામાં કોઈ થાપાનો એવો દર્દ છે જ નહીં. હું ઓપન ચેલેન્જ ટીવીના માધ્યમથી કહું કે આજની ટ્રીટમેન્ટ કર્યા પછી થાપાનો દુખાવો હોય, ઓપન ચેલેન્જ આપું છું. વર્લ્ડના
50 લાખ ડોક્ટરોને સામે તમે તમે જાતે ટ્રીટમેન્ટ કરશો ને પછી થાપાનો દુખાવો 110% મટી જશે, ફરીથી ના થાય એવો મટી જશે. કિડનીનું ઇન્ફેક્શન બી તમારું અહીંયા કરી ઓનલાઈન કરશો તો કિડનીનું લગતું ઇન્ફેક્શન બી ઓછું થઈ જશે. તમને જે કઈ બી ખાવા પીવાની તકલીફ હશે ખાઈ નહીં શકતા હોય એ બધા પ્રોબ્લેમ આ 3 લાઈન માં તમને કરોડો રૂપિયાની ટ્રીટમેન્ટ બચે છે. આ 3 લાઈન ની અંદર તમે વાઇબ્રેશન આપશો તો 100% ક્યોર થઈ જશે. દર્શક મિત્રો ને આપની એક્સપર્ટાઇઝ ખૂબ ગમી રહી છે ને એટલા જ માટે દર્શક મિત્રો ના એક નવા કહી શકાય અભિગમ ને લઈને અમે આપને ફરીથી અહીંયા આગળ આમંત્રણ આપ્યું છે. તો ફરીથી એકવાર આપની સાથે જોડાવાનો પ્રયત્ન કરીશું અને ફરીથી કોઈક નવા વિષય ને લઈને ડોક્ટર તરુણ શાહ સાથે અમે ચર્ચા કરીશું. તરુણભાઈ પહેલા તો ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો જોયું આ ડોક્ટર તરુણ શાહ હતા જેને આપણને સુજોગ પદ્ધતિ વિશે સમજાવ્યું છે, એક સરળ પદ્ધતિ કે જેના થકી આપણે સારી કામગીરી કરી શકીએ છીએ. ગમે તેવો દુખાવો હાથનો પગનો શરીરનો, એ દુખાવો માત્ર હાથ અને પગના પંજાના ખાલી એક પ્રેશર આપવાથી કે ત્યાં આગળ ખાલી એક વાઇબ્રેશન આપવાથી મટી જતો હોય છે. તો કાલે મળીશું એક નવા વિષય સાથે એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર.